नमस्कार मित्रों, आज आप आ वीडियो में जे GDS टू MTS GDS MTS और पोस्टमैन में जो PA की एक्जाम लेती प्रश्नपत्र सॉल्यूशन जोशू। जेमा आज आप आ वीडियो में जो पोस्ट डिपार्टमेंट पोस्ट विभाग जो प्रश्नपत्र है 50 मार्क्स प्रश्न पूछायेला है, ये प्रश्नों आम सॉल्यूशन जुवाना है और कया प्रश्नों अपना लेक्चर सीरीज में पूछायेला है ये जुवाना छे, आप कई जगह थी ये बधुं आपणे अहींया जोवाना छीए अने केवा प्रश्नो छे। आजनुं पेपर एकदम सरळ अने सिम्पल हतुं, तो चालो आजना लेक्चरनुं आजना पेपरनुं सॉल्यूशन करीए। तो पार्ट ए डिपार्टमेंटल जे पूछाण हतो ने एनी विषे आजे चर्चा करीशुं। तो पहेलो प्रश्न छे, पोस्ट रेस्टंट आर्टिकल वेल्यूएबल आर्टिकल सिवाय कोई पोस्ट रेस्टंट आर्टिकल होय तो एने पोस्ट ऑफिसमां केटला समय माटे रोकी शकाय छे? तो अहीं जवाब आवशे एक महीना माटे। केटला माटे? केटला समय सुधी? एक महीना सुधी आपणे रोकी शकाय छे। तो आपणे लेक्चरमां भण्या हता के जो ट्रावेलर एटले के मुसाफरी करनार एटले के प्रवासी होय तो आ बधानी पत्रव्यवहारनी जरूरियात पूरी करे छे अने केर ऑफ पोस्ट मास्टर तरीके सुपरस्क्राइब करेल होय छे। पछी अहीं आगळ जोई शकीए छे भाई, एक महीना सुधी आर्टिकलने डिपोजिट राखी शकाय छे अने त्यारबाद मोकलનારને परत करी शकाय छे। जो वेल्यूएबल पोस्ट रेस्टंट आर्टिकल होय तो तेने 7 दिवस सुधी डिपोजिट राखी शकाय छे, एटले के VP सिवायनो कोई आर्टिकल होय तो एने एक महीना सुधी डिपोजिट राखी शकाय अने VP आर्टिकल होय तो एने 7 दिवस सुधी डिपोजिट राखी शकाय छे। हवे प्रश्न नंबर 2, वेल्यू मशीनमां एटले के फ्रेंकिंग मशीनमां केटली डाई होय छे? तो 2 प्रकारनी, वेल्यू डाई अने लाइसेंस डाई, 2 प्रकारनी डाई होय छे। आपणे फ्रेंकिंग मशीनना प्रकार जोया, एमां आपणे चर्चा करी हती કે ભાઈ લાયસન્સ ફ્રેન્કિંગ મશીનની ડાયના કેટલા પ્રકાર છે, વેલ્યુ ડાય અને લાયસન્સ ડાય। પ્રશ્ન નંબર 3, ધ વેઇટ લિમિટ ઓફ બુક પેકેટ, એટલે કે બુક પેકેટની મહત્તમ વજન સીમા કેટલી હોય છે? તો આપણે ચર્ચા કરી હતી લેક્ચરમાં કે 5 કિલોગ્રામ બુક પેકેટની મહત્તમ વજન મર્યાદા હોય છે, તો એ અહીંયા સ્લાઇડ એડ કરેલ છે કે ભાઈ બુક પેકેટ માટે મહત્તમ વજન મર્યાદા કેટલી છે? 5 કિલોગ્રામ। અને સેમ્પલ પેકેટ અને પેટર્ન પેકેટ માટે મહત્તમ વજન મર્યાદા 2 કિલોગ્રામ જેટલી છે। પ્રશ્ન નંબર 4 જોઈએ અહીંયા, તો ઇન્શ્યોર્ડ આર્ટિકલના બુકિંગ માટે બ્રાન્ચ ઓફિસની મહત્તમ મર્યાદા કેટલી છે? તો અહીંયા જવાબ આવશે 600 રૂપિયા। આપણે આ લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી કે ભાઈ ઇન્શ્યોર્ડ માટેની અલગ અલગ લિમિટ, તો ઇન્શ્યોર્ડ ક્યારે કરાવવું જોઈએ? જ્યારે પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સમિશન દરમિયાન જો કોઈ નુકસાન ના થાય તો ઇન્શ્યોરન્સ દ્વારા કવર થાય છે। અને કયા આર્ટિકલને ઇન્શ્યોર કરી શકાય છે? લેટર, પાર્સલ, પછી જે આર્ટિકલમાં રજિસ્ટ્રેશન જરૂરી હોય તેનું ઇન્શ્યોર કરી શકાય છે। આમાં એકલો એટલે એડી પાવતી ફરજિયાત છે, પણ એ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે। VP આર્ટિકલ 1500 ઉપરની રકમનું હોય તો ઇન્શ્યોર કરવું ફરજિયાત છે। અને અહીંયા લિમિટ કેટલી હતી, તો બ્રાન્ચ ઓફિસ ખાતે 600 રૂપિયા, બીજી ઓફિસો ખાતે 1 લાખ રૂપિયા સુધી આપણે ઇન્શ્યોર કરી શકીએ છીએ, અને ચલણી નોટો માટે 20,000 રૂપિયાનું આપણે ઇન્શ્યોર કરી શકીએ છીએ। પ્રશ્ન નંબર 5, કઈ પરિસ્થિતિમાં રજિસ્ટ્રેશન અનિવાર્ય છે? તો અહીંયા 4 કિલોગ્રામ વજનથી વધુ પાર્સલ, તો એ પણ સાચી વાત છે। કોઈ પણ VP આર્ટિકલ તો પણ રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે, કોઈ પણ ઇન્શ્યોર્ડ આર્ટિકલ એના માટે પણ રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે। તો અહીંયા જવાબ આવશે D, ઉપરોક્ત તમામ। આપણે લેક્ચરમાં ચર્ચા કરી હતી કે ભાઈ રજિસ્ટ્રેશનના ટોપિકમાં કે ટ્રેડિશનલ પ્રોડક્ટ અને એની જે સાથે જોડાયેલી સર્વિસો છે એમાં એક પહેલી જ સર્વિસ હતી આપણી રજિસ્ટ્રેશન। તો એમાં કઈ વસ્તુમાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે? તો 4 કિલોગ્રામથી ઉપરના પાર્સલ પર। એવું કોઈ પાર્સલ કે જેમાં કસ્ટમ ડિક્લેરેશન જરૂરી હોય ઇન્શ્યોર્ડ આર્ટિકલ માટે, એવું આર્ટિકલ કે જેમાં ચેક અથવા બિલ ઓફ એક્સચેન્જ હોય, એવું આર્ટિકલ કે જેના ઉપર રજિસ્ટર્ડ લખવામાં આવેલું હોય, પછી કોઈ પણ એવું આર્ટિકલ કે જે રજિસ્ટર્ડ હોય અને જેની ડિલિવરી થઈ ગયું હોય તેને રિપોસ્ટ કરતા હોઈએ, એટલે કે રજિસ્ટર્ડ આર્ટિકલ હોય, ડિલિવર કરેલું હોય અને ફરીથી એવું જ આર્ટિકલ આપણને પોસ્ટ દ્વારા ટ્રાન્સમિટ કરવાનું કહેવામાં આવે એટલે કે રિપોસ્ટ કરતા હોઈએ, તો એનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું જરૂરી છે। કોઈ પણ VP આર્ટિકલ માટે, કોઈ પણ પાર્સલ કે જે લેટર બોક્સમાંથી મળી આવે એનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। પછી ભલે કે તે 4 કિલોનું હોય, 2 કિલોનું હોય કે 500 ગ્રામનું જ હોય, જો લેટર બોક્સમાંથી કોઈ પાર્સલ મળી આવે તો એનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। 6 નંબરનો પ્રશ્ન, ડાક ટિકિટ કે જેનો રોજબરોજ ડાક મોકલવા માટે ઉપયોગ થાય છે અને એ 25 પૈસાથી માંડી અને ઊંચા મૂલ્યમાં પણ મળે છે, તો આ ટિકિટના શું કહેવાય? ડેફિનેટિવ સ્ટેમ્પ, એટલે કે નિશ્ચિત સ્ટેમ્પ કહેવામાં આવે છે। સ્મારક સ્ટેમ્પ કઈ હોય કે જે અમુક
યાદગાર પ્રસંગો હોય એના ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હોય, સ્મારકને લગતી લાલ કિલ્લાવાળી હોય, કોઈ એવી સ્મારકને યાદ કરતી ટિકિટ હોય એને સ્મારક ટિકિટ કહેવામાં આવે છે, સ્ટેમ્પ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 7, કેટલા પ્રકારની પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીસ છે? તો આપણે PLI અને RPLIનું લેક્ચર ભણ્યા હતા, એમાં ચર્ચા કરી હતી કે PLIની પોલિસીના કેટલી આપણે કસ્ટમરોને ઉપલબ્ધ છે. 6 પ્રકારની PLIની પોલિસી કસ્ટમર માટે ઉપલબ્ધ છે. પાછળ આપણે સ્લાઇડ એડ કરી છે કે PLIમાં કેટલા પ્રકારના વીમાના પ્લાન જોવા મળે છે. તો 6 પ્રકારના કયા કયા? વન લાઈફ એશ્યોરન્સ, કન્વર્ટેબલ વન લાઈફ એશ્યોરન્સ, એન્ડોમેટ એશ્યોરન્સ, યુગલ સુરક્ષા, એન્ટિસેપ્ટેડ એન્ડોમેટ એશ્યોરન્સ અને ચિલ્ડ્રન પોલિસી. પ્રશ્ન નંબર 8, PLI અથવા RPLI પોલિસીને લેપ્સ તરીકે ગણવામાં આવે છે. તો આપણે ચર્ચા કરી હતી કે ભાઈ 3 વર્ષથી ઓછું પ્રીમિયમ ભર્યું હોય, 3 વર્ષથી ઓછા થયા હોય અને 6 મહિનાનું પ્રીમિયમ એકસાથે બાકી રહી જાય 6 મહિનાથી વધારે, તો આપણે લેપ્સ જાય. પછી જો 3 વર્ષથી વધારે થયું હોય અને 12 મહિનાથી વધારેનું પ્રીમિયમ બાકી રહી જાય તો આપણે પોલિસી લેપ જાય છે. એટલે કે એ અને બી બંને વિધાન સાચા બને છે, તે વખતે આપણે પોલિસી લેપ્સ જાય છે. એટલે કે અહીંયા આપણે જોઈ દઉં લેક્ચરમાં કે 3 વર્ષથી ઓછું પ્રીમિયમ ભરેલું હોય અને જો 6 મહિનાથી વધારે પ્રીમિયમ ભરવાનું બાકી રહે તો પોલિસી લેપ્સ જાય છે. 3 વર્ષથી વધારે પ્રીમિયમ ભરેલું હોય અને જો 12 મહિનાથી વધારે પ્રીમિયમ ભરવાનું બાકી રહે તો પોલિસી લેપ્સ જાય છે. અને લેપ્સ પોલિસી ઉપર 10% પર NM ડિફોલ્ટ વેર લાગે છે. પ્રશ્ન નંબર 9, નોંધાયેલ પત્ર વિતરિત કરવામાં આવે છે, એટલે કે રજિસ્ટર પત્ર કોને જ આપવામાં આવે? રજિસ્ટર લેટર હકીકતમાં આપણે જે તે એડ્રેસી હોય એના આપવામાં આવે છે. આપણે જનરલી ગમે તેને આપતા હોઈએ છીએ, પણ આવો નિયમ જનરલી એવું કહે છે કે રજિસ્ટ્રેશન કરેલું હોય, રજિસ્ટર આર્ટિકલ હોય, એ જે તે વ્યક્તિને, એટલે કે ટુ ધ એડ્રેસીને આપવામાં આવે છે. એ પણ આપણે લેક્ચરમાં ચર્ચા કરેલી છે. તો જોઈએ કે રજિસ્ટર લેટર કોને ડિલિવરી કરવામાં આવે છે, એવો પ્રશ્ન આપણે ચર્ચા કરી હતી. તો ટુ ધ એડ્રેસી કે જે ઉત્તર પ્રદેશ 2021ના પેપરમાં પૂછાયેલો છે. પેપર સોલ્યુશનનું મહત્ત્વ એટલું આપણા માટે છે કે તમે ના પૂછો વાત, તો આ પણ જોઈ શકો છો કે પેપર સોલ્યુશનમાંથી બેઠો પ્રશ્ન તમને પૂછી લીધેલો છે. પ્રશ્ન નંબર 10, ઇનલેન્ડ લેટર કાર્ડનું મહત્તમ વજન કેટલું છે? તો ILCનું મહત્તમ વજન કેટલું છે? 5 ગ્રામ. કેટલું? એ પણ આપણે લેક્ચરમાં ભણ્યા હતા અગત્યના ફૂલ ફોર્મ અને પોસ્ટેજના દરમાં. તો ઇનલેન્ડ લેટર કાર્ડનું મહત્તમ વજન કેટલું છે? 5 ગ્રામ. પ્રશ્ન નંબર 11, ખોવાઈ જવું, ચોરી થવું, ફૂલ નુકસાન માટે ભારતમાં બુક કરેલા આંતરરાષ્ટ્રીય રજિસ્ટર પાર્સલ માટે વળતર કેટલું છે? તો આપણે લેક્ચરમાં ચર્ચા કરી હતી કે ભાઈ રજિસ્ટર્ડ લેટર માટે કેટલું? 30 SDR, MBAG માટે 15 SDR અને રજિસ્ટર્ડ પાર્સલ માટે 40 SDR અથવા પ્રત્યેક KG 4 SDR મળવા પાત્ર છે. તો અહીંયા જોઈએ, અહીંયા રજિસ્ટ્રી આંતરરાષ્ટ્રીય પાર્સલ, તો એમાં આપણે વાત કરી હતી કે ભાઈ કમ્પેન્સેશન જો ખવાઈ જાય આર્ટિકલ કે નુકસાન પામાં કે ચોરાઈ જાય તો 40 SDR પ્રત્યેક પાર્સલ માટે મહત્તમ મળવા પાત્ર છે અને 4 SDR પ્રત્યેક કિલોગ્રામના લેખે. 12મો નંબર, ધ હેડક્વાર્ટર ઓફ એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન ઇઝ લોકેટેડ. તો APPUનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે એ પણ આપણે ચર્ચા કરી હતી. થાઈલેન્ડના બેંકોક ખાતે આપણે APPUનું હેડક્વાર્ટર છે. તો અહીંયા જવાબ આવશે થાઈલેન્ડ. તો અહીંયા એ પણ સ્લાઇડ આપણે મૂકેલી છે કે ભાઈ આપણે લેક્ચરમાં જઈને ચર્ચા કરી હતી ત્યારે આ પ્રકારની આપણે સ્લાઇડ મૂકી હતી અને એમાં આપણે ચર્ચા પણ કરી હતી કે ભાઈ APPUની સ્થાપના ખોટી અહીંયા મેન્શન કરેલી છે. APPUની સ્થાપના આની પહેલાંની છે અને ભારતે એમાં 1973માં જોડાયેલો છે, એ પણ આપણે ચર્ચા કરી હતી. તો અહીંયા હેડક્વાર્ટર જોઈ શકો છો કે બેંકોક, થાઈલેન્ડનું બેંકોક એ APPUનું હેડક્વાર્ટર છે. પ્રશ્ન નંબર 13, ભારત કયા વર્ષમાં APPUમાં જોડાયું? તો ભારત કયા વર્ષમાં APPUમાં જોડાયું? 1973, એ પણ આપણે ચર્ચા કરી હતી. પ્રશ્ન નંબર 14, પોસ્ટ રેસિડેન્ટ તરીકે સંબોધવામાં આવેલ VP સિવાયની વિદેશી આર્ટિકલ ખાલી જગ્યાથી વધુ ન હોય તે સમયગાળા માટે ડિલિવરી પોસ્ટ ઓફિસમાં રોકી રાખવામાં આવે છે. તો અહીંયા જવાબ આવશે 1 મહિના માટે રોકી રાખવામાં આવે છે. 1 મહિનાથી વધુ ના હોય તેટલા સમયગાળા સુધી રોકી શકાય અને VP આર્ટિકલ હોય તો 7 દિવસથી વધુ ન હોય તે સમયગાળા માટે આપણે ડિલિવરી પોસ્ટ ઓફિસમાં રોકી શકીએ છીએ. એરમેલ પત્રનું મહત્તમ વજન ખાલી જગ્યાથી વધુ ન હોવું જોઈએ. તો એરમેલ પત્રનું આપણે વાત કરી હતી ઇન્ટરનેશનલ લેટરમાં કે ભાઈ એરમેલ પત્રનું વજન કેટલું છે? 2 કિલોગ્રામ વધારે મહત્તમમાં મહત્તમ. તો એ પણ અહીંયા સ્લાઇડ ઉમેરી છે, તમે જોઈ શકો છો લેટર પોસ્ટ માટે મહત્તમ 2 કિલોગ્રામ વજન છે. વોટ ઇઝ સિકોગ્રામ? સિકોગ્રામ શું છે? તો સિકોગ્રામ એ અંધજનો માટેનું સાહિત્ય પેક છે. તો તમે અહીંયા સિમ્પલમાં યાદ રાખી શકો છો ભાઈ અંધજન માટે સાહિત્યનો એક પ્રકાર છે સિકોગ્રામ.
પ્રશ્ન નંબર 17, વિદેશી પોસ્ટમાં એલસી શબ્દનો અર્થ શું થાય છે? તો એલસી શબ્દનો અર્થ થાય છે લેટર કાર્ડ. શું થાય છે? લેટર કાર્ડ. પ્રશ્ન નંબર 18, એરોગ્રામનું વજન ખાલી જગ્યા કરતાં વધુ ન હોવું જોઈએ. તો અહીંયા જવાબ આવશે 3 ગ્રામથી વધુ ન હોવું જોઈએ. પ્રશ્ન નંબર 19, તો અહીંયા કમ્પ્લેન અને ઇન્કવાયરી તમે આર્ટિકલના જે ફોરેન પોસ્ટને લગતા લેટર મેઇલ અને પાર્સલ આર્ટિકલ હોય એની કમ્પ્લેન કેટલા સમયમાં તમારે કરવાની હોય? તો આનો આપણને પરફેક્ટ આન્સર ખબર નથી, તો જે લોકોને ખબર હોય એ કોમેન્ટમાં જણાવી શકે છે. પ્રશ્ન નંબર 20, ડાયમેન્શન ઓફ પ્રાઇવેટલી મેન્યુફેક્ચર્ડ એર મેલ પોસ્ટકાર્ડ. તો એર મેલ પોસ્ટકાર્ડ પ્રાઇવેટલી જે બનાવવામાં આવે તેના ડાયમેન્શન કેટલા હોવા જોઈએ? તો મહત્તમ 1.5 x 148 mm અને ઓછામાં ઓછા 90 x 140 mm હોવા જોઈએ. પ્રશ્ન નંબર 21, દર્પણ CSIમાં ઉપલબ્ધ 3 એપ્લિકેશન કઈ છે? તો અહીંયા જવાબ આવશે ડેલ એપ્સ, કોમન એપ અને ડેમો બુકિંગ. પ્રશ્ન નંબર 22, પોસ્ટ વિભાગના IT આધુનિકરણ પ્રોજેક્ટને ભારત સરકાર દ્વારા ખાલી જગ્યામાં મંજૂર કરવામાં આવ્યો હતો, તો તેની મંજૂરી આપણને નવેમ્બર 2012 આપવામાં આવી હતી. પ્રશ્ન નંબર 23, તો દર્પણનું ફૂલ ફોર્મ શું છે, એટલે પૂરું નામ શું છે? આ પણ આપણે ચર્ચા કરી હતી શનિવારના લેક્ચરમાં. તો ડિજિટલ એડવાન્સમેન્ટ ઓફ રૂરલ પોસ્ટ ઓફિસ ફોર ન્યૂ ઇન્ડિયા, એ દર્પણનું પૂરું નામ છે. પ્રશ્ન નંબર 24, ફૂલ ફોર્મ ઓફ SAP. SAP આપણે જે જનરલી BO કેશ ઉધારવી, BO કેશ મોકલવી, BO કેશ આવી હોય એ બતાવવી, બેંકમાંથી કે જે કેશ આવી એ બધું કામ આપણે જે કરતા હોઈએ એ SAPમાં કરતા હોય છે. તો SAPનું ફૂલ ફોર્મ શું છે? સિસ્ટમ્સ એપ્લિકેશન્સ એન્ડ પ્રોડક્ટ, એટલે કે બી જવાબ આવશે સિસ્ટમ્સ એપ્લિકેશન્સ એન્ડ પ્રોડક્ટ. પ્રશ્ન નંબર 25, સોલ ID ઓફ પોસ્ટ ઓફિસ ઇઝ રિલેટેડ ટુ વિચ મોડ્યુલ, એટલે કે પોસ્ટ ઓફિસનું સોલ ID કયા મોડ્યુલ સાથે સંબંધિત છે? તો અહીંયા જવાબ આવશે ફિનાકલ, એટલે કે બી. પ્રશ્ન નંબર 26, પોસ્ટ ઓફિસનો સ્ટાફ પોસ્ટ ઓફિસમાં મેઇલ અને આર્ટિકલનું ડિલિવરીનું સંચાલન કરવા માટે નીચેનામાંથી કયા મોડ્યુલનો ઉપયોગ કરે છે? એટલે કે આપણે જોતા હોઈએ છીએ DPMS, ડિલિવરી પોસ્ટમેન મેનેજમેન્ટ સિસ્ટમમાં આપણે જે ટપાલોની આર્ટિકલની ડિલિવરીનું સંચાલન કરવા માટે વપરાય છે, એટલે કે DPMS જવાબ આવશે. પ્રશ્ન નંબર 27, પોસ્ટ ઓફિસમાં PMAનો ઉપયોગ નીચેના કામ માટે થાય છે. તો આપણે PMA જનરલી હેડ ઓફિસમાંથી કે ડિવિઝન ઓફિસમાંથી આપણને મેસેજ આવતા હોય કે ભાઈ તમે PMA કરેલું નથી, કે આટલા ટકા તમારું PMA થયેલું છે. તો એ PMAમાં શું દર્શાવવામાં આવે છે? જે પોસ્ટમેન કે GDS દ્વારા આપણે જે આર્ટિકલ ડિલિવર કરવામાં આવે છે તે PMA પોસ્ટમેન મોડ્યુલ એપ્લિકેશનમાં આપણે બતાવીએ છીએ. તો આ શું છે? ડિલિવરી ઓફ આર્ટિકલ કરવા માટેની એક એપ્લિકેશન છે PMA, જેમાં આપણે PMA કરીએ છીએ એ વસ્તુ. તો ડિલિવરી ઓફ આર્ટિકલ માટે આપણે PMAનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન નંબર 28, વિચ વન ઓફ ધ ફોલોઈંગ આર્ટ, એટલે કે નીચેનામાંથી ક્યુ ઉપકરણ બ્રાન્ચ પોસ્ટ ઓફિસને આપવામાં આવેલ RICT ઉપકરણનો ભાગ નથી. હવે RICT ઉપકરણ તમે જોયું, RICT ડિવાઇસ કંડક્ટર જે ટિકિટ ફાળે એવું મશીન આપણે જોયું છે. તો ફિંગરપ્રિન્ટ સ્કેનર, એટલે કે તમે અંગૂઠો મૂકો ને તમે મશીન ખોલી શકો એટલે ફિંગરપ્રિન્ટ સ્કેનર હોય છે. થર્મલ પ્રિન્ટર, એટલે કે જે પેલી તમે પ્રિન્ટ કાઢો છો, જમા ઉપાડ કરો અને પ્રિન્ટ નીકાળો છો, તો એ થર્મલ પ્રિન્ટર થ્રુ નીકળે છે. પછી કેમેરા, આપણે KYC કેપ્ચર કરવા માટે પાછળના પાક કેમેરો આપેલો હોય. પછી આઈરિસ સ્કેનર, તો આઈરિસ સ્કેનર આપેલું હોતું નથી. તો અહીંયા જવાબ આવશે સી, કે જે આઈરિસ સ્કેનર એ RICT ડિવાઇસનો ભાગ નથી. પ્રશ્ન નંબર 29, નીચેનામાંથી કયો એક IT આધુનિકરણ પ્રોજેક્ટ 2012નો ઘટક નથી? તો IT આધુનિકરણ પ્રોજેક્ટ 2012 અંતર્ગત કયું નથી આવતું? તો અહીંયા CSI પણ આવે છે, CBS પણ આવે છે, દર્પણ પણ આવે છે, પણ પ્રોજેક્ટ એરો જે 2008માં લોન્ચ કરાવવામાં આવેલો, જે ડિજિટલ એટલે કે ગામડાની પોસ્ટ ઓફિસોને ડિજિટલ બનાવવા માટેની વાતો હતી, પણ એ IT આધુનિકરણ પ્રોજેક્ટનો ભાગ નથી. પ્રશ્ન નંબર 23, પ્રશ્ન નંબર અહીંયા જોઈએ 32, તો અંધ સાહિત્યના પેકેટને નિમ્ન ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવતી નથી, એટલે કે નીચેનામાંથી કઈ ચુકવણીઓમાં મુક્તિ આપવામાં આવતી નથી? તો એર મેલ સરચાર્જીસ હોય એમાં મુક્તિ આપવામાં આવતી નથી. તો અહીંયા જોઈ શકો છો તમે, તો મહત્તમ વજન મર્યાદા કેટલી? 7 કિલોગ્રામ, એ પણ આપણે લેક્ચરોમાં જોયેલું છે. પછી જોયું તો પોસ્ટેજ તેમજ રજિસ્ટ્રેશન ફી હોય છે. એર ટ્રાન્સમિશનમાં સરચાર્જ લાગે છે, એટલે કે એર ટ્રાન્સમિશન માટે જે ફી હોય અમુક એ ચૂકવવી પડે છે. પોસ્ટેજ અને રજિસ્ટ્રેશન ફી ફ્રી હોય
છે. પ્રશ્ન નંબર 33, વોટ ઇઝ ધ ફી ઇન રજિસ્ટ્રેશન લેટર? તો લેટરનું રજિસ્ટ્રેશન કરવા માટે કેટલી ફી હોય છે? તો 70 રૂપિયા. એ પણ આપણે લેક્ચરમાં જોયું હતું કે રજિસ્ટ્રેશન ચાર્જ કેટલો છે? 70 રૂપિયા. પ્રશ્ન નંબર 34, તો સ્પીડ પોસ્ટના વીમાની મહત્તમ મર્યાદા કેટલી છે? તો 1,00,000 રૂપિયા સુધીની સ્પીડ પોસ્ટના વીમાની મહત્તમ મર્યાદા છે અહીંયા. તો જોઈ શકો છો કે 1,00,000 સુધીની વીમાની સુવિધા આપવામાં આવે છે. જે સ્પીડ પોસ્ટમાં આપણે પ્રીમિયમ પ્રોડક્ટ જોયું હતું, પ્રીમિયમ સર્વિસીસ, એમાં સ્પીડ પોસ્ટના લેક્ચરમાં આપણે સ્પીડ પોસ્ટના ટોપિકની અંદર આપણે ચર્ચા કરી હતી, ભાઈ સ્પીડ પોસ્ટની અંદર 1,00,000 રૂપિયા સુધીની ઇન્શ્યોર્ડની સુવિધા આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 35, આરડી ખાતું 60 માસિક ડિપોઝિટ પછી વધુમાં વધુ કેટલા સમયગાળા માટે ચાલુ રાખી શકાય છે? તો આપણે જે બચત યોજનાઓનું લેક્ચર જોયું હતું એમાં ચર્ચા કરી હતી કે રિકરિંગ ડિપોઝિટ માટે તમે 5 વર્ષ એક્સચેન્જ કરી શકો છો, અને જ્યારે 5 વર્ષ ઉપર 1 વર્ષ થાય, 6 વર્ષ એટલે કે તમે એ વખતે પણ બંધ કરાવી શકો, 7મું વર્ષ થાય ત્યારે પણ બંધ કરાવી શકો, વચ્ચે બંધ કરાવવું હોય તો તમે કરાવી શકો છો. એવો નિયમ નહીં કે તમારે બીજા 5 વર્ષ એક્સચેન્જ કર્યું છે એટલે 5 વર્ષ રાહ જોવી પડશે. તો અહીંયા જવાબ આવશે 5 વર્ષ માટે, એટલે કે રૂપિયા 100ના ખાતાની પાકતી મુદત 6,970 રૂપિયા ઉપજે છે, આ લેક્ચરમાં આપણે જોયેલું. પછી આ ખાતું બીજા 5 વર્ષ માટે લંબાવી શકાય છે. પ્રશ્ન નંબર 36, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમના ખાતા ધારકો પાકતી તારીખથી ખાલી જગ્યા વર્ષની અંદર અરજી કરીને ખાતાને વધુ માટે ખાલી જગ્યા વર્ષ માટે લંબાવી શકાય. તો આપણે સિનિયર સિટીઝનનો જે ટોપિક જોયો હતો એમાં પણ ચર્ચા કરી હતી કે ભાઈ 1 વર્ષની અંદર, પાકતી તારીખથી 1 વર્ષની અંદર, અને કેટલા સમય સુધી લંબાવી શકાય? 3 વર્ષ સુધી લંબાવી શકાય છે. તો અહીંયા જોઈ શકો છો મેચ્યોરિટી બાદ શું કરી શકાય, તો પાકતી મુદત પછી ખાતાની મુદત 3 વર્ષ સુધી વધારી શકાય છે. આ માટે પાકતી મુદતના 1 વર્ષ સુધીમાં અરજી કરવી જરૂરી છે. પ્રશ્ન નંબર 37, ભારત સરકારે અટલ પેન્શન યોજના તરીકે ઓળખાતી પેન્શન યોજના રજૂ કરી છે કે જે કયા દિવસથી લાગુ થઈ? તો આપણે ગયા શનિવારનો લેક્ચર જોયો હતો એમાં અટલ પેન્શન યોજના વિશે ચર્ચા કરી હતી, અને એમાં એટલે અમે તમે અહીંયા જોઈ શકો 37મો પ્રશ્ન, ભારત સરકારે અટલ પેન્શન યોજના તરીકે ઓળખાતી પેન્શન યોજના રજૂ કરી છે કે જે કયા દિવસથી લાગુ થઈ? તો 1 જૂન 2015થી લાગુ થઈ. આપણે લેક્ચર ગયા શનિવારના લેક્ચરમાં જોયું હતું ભાઈ ક્યારે રજૂ કરવામાં આવી અટલ પેન્શન યોજના, નરેન્દ્ર મોદી દ્વારા કોલકાતાથી લાગુ કરવામાં આવી હતી અને શરૂ કરવામાં આવી હતી કોલકાતા દ્વારાથી, અને આ યોજના 2015માં લાગુ કરવામાં આવી હતી. તો 2015ની એક જ તારીખ છે, 1 જૂન 2015. પ્રશ્ન નંબર 38, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનું પ્રીમિયમ કેટલું છે? PMSBY નું 20 રૂપિયા અત્યારે વાર્ષિક છે, પણ અહીંયા 12 રૂપિયા લખેલું છે, એટલે ગઈ વખતનું જૂનું લખેલું છે. તો આ પ્રશ્નનો તમે ઓબ્જેક્શન ઉઠાવી શકો છો, અને એવો ને એવો જ પ્રશ્ન એ પણ આપણે ભણી ગયા છીએ આપણા શનિવારના લેક્ચરમાં. પ્રશ્ન નંબર 39, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, તો એનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે, 437 રૂપિયા, પણ જૂનું લખ્યું છે, તો આનો પણ તમે રદ કરવા માટે અરજી કરી શકો છો. પ્રશ્ન નંબર 40, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો એ પણ આપણે ભણી ગયા છીએ કે 1 ફેબ્રુઆરી 1884ના રોજ શરૂ કરવામાં આવી હતી, એટલે એ પણ આપણે લેક્ચરમાં જોયું હતું કે PLIની શરૂઆત 1 ફેબ્રુઆરી 1884માં કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 41, PM કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ સ્ટાર્ટેડ ઇન, એટલે કે ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2021માં. પ્રશ્ન નંબર 42, તો વિલેજ સોર્ટિંગ લિસ્ટ ફોર્મ M52 કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે અને દરેક કચેરીને પૂરી પાડવામાં આવશે? તો આપણે જનરલી જોતા હોઈએ છીએ કે દરેક BOમાં અંડર વિલેજ અટેચ કર્યું, આ વિલેજ તમારે અટેચ કર્યું, એવું કોણ ચેન્જીસ કરતું હોય છે? સબ ડિવિઝનલ IP, એટલે કે ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ હોય એ આ રીતનું વિલેજ શોર્ટિંગ લિસ્ટમાં બદલાવ લાવતા હોય છે અને એમાં એ રીતનું એરિયા રજૂ કરતા હોય છે, તો એ સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર જવાબ આવશે. પ્રશ્ન નંબર 43, સૂચનો અને ફરિયાદો માટેની બુક હોય છે જે MS 94, એ કઈ જગ્યાએ હોય છે? તો દરેક જગ્યાએ હોય છે, જેમ કે મુખ્ય પોસ્ટ ઓફિસ હોય, સબ પોસ્ટ ઓફિસ હોય કે RMS ઓફિસો હોય, દરેક જગ્યાએ ફરિયાદો અને સૂચન માટેની MS 94 બુક હોય છે. પ્રશ્ન નંબર 44, BO તેની એકાઉન્ટ ઓફિસને શું મોકલે છે? તો BO તેની એકાઉન્ટ ઓફિસને હું મોકલે BO ડેલી એકાઉન્ટ મોકલે, જ્યારે SO HOને શું મોકલે? SOના ડેલી એકાઉન્ટ મોકલે. જ્યારે ડેલી HOમાંથી SO તરફ એકાઉન્ટ બેગ આવતી હોય તો SO સ્લીપ હોય અંદર, અને જો SOથી BO તરફ જતી હોય તો BO સ્લીપ અંદર હોય છે. પ્રશ્ન નંબર 45, એ પણ આપણે ચર્ચા કરેલી હતી 44 નંબરના પ્રશ્નની પણ, આપણે જ્યારે એકાઉન્ટ બેગની બધી ચર્ચા કરી એમાં ચર્ચા કરેલી હતી.
વિચ ઓફિસ કેન નોટ બી અ કેશ ઓફિસ, એટલે કે નીચેનામાંથી કઈ કેશ ઓફિસ નથી. તો અહીંયા સબ ઓફિસ છે બ્રાન્ચ ઓફિસ, કેશ ઓફિસ છે હેડ ઓફિસ, પોસ્ટ ઓફિસ છે બ્રાન્ચ ઓફિસની અને સબ પોસ્ટ ઓફિસની પણ કેશ ઓફિસ થઈ શકે. જનરલ પોસ્ટ ઓફિસ છે, બીજી ઘણી બધી પોસ્ટ ઓફિસોની કેશ ઓફિસ બની શકે, પણ બ્રાન્ચ ઓફિસ છે કેશ ઓફિસ નથી, કેમ કે તે બીજી ઓફિસોનો કેશ પ્રોવાઈડ કરતી નથી. પ્રશ્ન નંબર 47, સોર્ટિંગ મેલ ઓફિસના દરેક સેટને કેટલા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે, અને આ પોસ્ટલ વોલ્યુમ 7ના માંથી પૂછવામાં આવેલું છે, જેની આપણે સ્લાઇડ એડ કરેલી છે. તો અહીંયા ફોર ધ પર્પઝ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક, એટલે કામનો ભાગલા પાડવા માટે થઈને આ ભાગ પાડવામાં આવેલા છે. કયા કયા? તો મેલ ડિપાર્ટમેન્ટ, સોર્ટિંગ ડિપાર્ટમેન્ટ, રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ અને પાર્સલ ડિપાર્ટમેન્ટ. તો આ 4 ભાગ સેટ ઓફ સોર્ટિંગ મેલ ઓફિસના પાડવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 47, ટ્રાન્ઝિટ બેગ ઓફિસ હંમેશા કોની હાજરીમાં બંધ અને સીલ કરેલી હોવી જોઈએ? તો હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ, મેલ અગાડ અને મેલ એજન્ટની હાજરીમાં, અથવા આ ત્રણેયમાંથી ગમે તે એકની હાજરીમાં આપણે બંધ અથવા સીલ કરેલી હોવી જોઈએ. તો અહીંયા એ પણ પોસ્ટલ વોલ્યુમ 7માંથી જ પૂછેલો પ્રશ્ન છે. તો અહીંયા જોઈ શકો છો, હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ, મેલ અગાડ અને મેલ એજન્ટની હાજરીમાં બેગ ક્લોઝ થયેલી હોવી જોઈએ. પ્રશ્ન નંબર 48, જ્યારે સોર્ટિંગનું કામ ચાલુ ન હોય ત્યારે પાર્સલ સોર્ટિંગ કેસ હંમેશા લોક રાખવો જોઈએ અને કામના કલાકો દરમિયાન તેની ચાવી કોની કસ્ટડીમાં રહેવી જોઈએ? તો એનો જવાબ થાય પાર્સલ સોર્ટિંગ સહાયક. તો એ પણ અહીંયા સ્લાઇડ એડ કરેલ છે કે ધ પાર્સલ સોર્ટિંગ કેસ મસ્ટ ઓલવેઝ બી કેપ્ટ લોક્ડ વેન ધ વર્ક ઓફ સોર્ટિંગ ઇઝ નોટ ગોઈંગ ઓન એન્ડ ધ કી ઓફ ઇટ મસ્ટ રિમેન ડ્યુરિંગ વર્કિંગ અવર ઇન ધ કસ્ટડી ઓફ ધ પાર્સલ સોર્ટિંગ અસિસ્ટન્ટ. કોની કસ્ટડીમાં રહેવું જોઈએ? પાર્સલ સોર્ટિંગ અસિસ્ટન્ટની કસ્ટડીમાં. પ્રશ્ન નંબર 49, તો જ્યારે રજિસ્ટર લેટરની સંખ્યા ખાલી જગ્યાથી વધી જાય ત્યારે દરેક રાજ્ય માટે પ્રાદેશિક રજિસ્ટર્ડ બંડલ્સ તૈયાર કરવા જોઈએ? તો એનો જવાબ થાય 10 આર્ટિકલથી રજિસ્ટર્ડ આર્ટિકલ વધી જાય દરેક રાજ્ય માટે, તો એના માટે પ્રાદેશિક રજિસ્ટર બંડલ તૈયાર કરવા જોઈએ. એ પણ ચર્ચા આપણે પોસ્ટલ વોલ્યુમ 7માંથી કરવામાં પૂછેલી છે. તો અહીંયા જોઈ શકો છો, ધ પોસ્ટ ઓફિસ મસ્ટ પ્રિપેર ટેરેટરિયલ રજિસ્ટર્ડ બંડલ ફોર ઇચ સ્ટેટ વેન ધ રજિસ્ટર્ડ નંબર ઓફ રજિસ્ટર્ડ લેટર્સ ફોર ધ સ્ટેટ ઇઝ 10 ઓર મોર, એટલે કે 10 અથવા 10થી વધારે થઈ જાય ત્યારે બનાવવામાં આવે છે. 50 નંબરનો પ્રશ્ન જુઓ, તો ફોરેન પોસ્ટની શ્રેણીઓ કઈ છે? તો લેટર પોસ્ટ અને પાર્સલ પોસ્ટ બંને ફોરેન પોસ્ટની શ્રેણીઓ છે. તો આ પેપરમાં તમે જોઈ શકો છો કે ડિપાર્ટમેન્ટલનું આપણે જે લેક્ચરો લીધેલા છે, GDS ટુ MTS અને GDS પરીક્ષામાં ઉપયોગી થાય એવા લેક્ચર લીધા છે, પણ એમાંથી પણ 15-20 પ્રશ્નો PAમાં પૂછાયેલા છે. તો તમે જોઈ શકો છો કે કેટલું ઇફેક્ટિવનેસ છે, અને મજા પણ આવશે કે જે તમે પ્રશ્ન, ભલે પેપર સોલ્યુશન પેપર સહેલું હોય પણ હવે માર્ક્સ આવે ત્યારે ખબર પડે કે કેટલા માર્ક્સ બધાના આવશે. તો અને પાછળનું જે પાર્ટ બી છે એટલે એ સોલ્યુશન બીજા લેક્ચરમાં આપણે જોઈશું, જેમ કે મેથ્સ અને GKનું સોલ્યુશન આપણે બીજા લેક્ચરમાં જોઈશું. તો થેન્ક યુ મિત્રો.